नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરકારી હોસ્પિટલના આઈસી વોર્ડ બંધ કરવાની હિલચાલ, જરૂરિયાતમંદ વર્ગ માટે આશીર્વાદરૂપ વોર્ડ બંધ થવા સામે છબરો વિરોધ। રાજ્યભરમાં ધોરણ 10-12ના પરિણામનો ફેક મેસેજ વાયરલ, શિક્ષણ બોર્ડના સચિવે અંતે સ્પષ્ટતા કરવી પડી। માધવપુરના દરિયાકાંઠે મહાકાય વેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો, દરિયા અકસ્માત કે પથ્થરમાં ટકરાવાથી માછલીના મોતનું અનુમાન। જામકલ્યાણપુર પંથકમાં સાની ડેમનું નવનિર્માણ મંદ ગતિએ, ઓખા મંડળના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી વહેલી તકે કામ પૂર્ણ કરવા કરી માંગ। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કોરોના કાળમાં આઈસીયુ વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ આઈસીયુ વોર્ડ હોસ્પિટલનું તંત્ર બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે, જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળે છે। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને પણ ગંભીર પરિસ્થિતિમાં સારવાર મળી શકે તેવા હેતુથી કોરોના કાળમાં 20 બેડનો અત્યાધુનિક વેન્ટિલેટર અને બાયોપીપની સુવિધાવાળો આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો। હાલ આઈસીયુ વોર્ડમાં કોરોનાના દર્દીઓ નથી, પરંતુ ઝેરી દવા, સ્નેક બાઇટ, શ્વાસ અને હૃદયરોગ સહિતની ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ કારણોસર આ આઈસીયુ વોર્ડ બંધ કરવાની હિલચાલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે, ત્યારે ચારે તરફથી આ પ્રકારની હિલચાલનો વિરોધ થઈ રહ્યો છે। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જે કોરોનાની મહામારી હતી ત્યારે આઈસીયુ ઊભું કરવામાં આવ્યું હતું, અને જે આઈસીયુ અત્યારે અમને એવું દેખાય હિલસાલ મસે કે લગભગ તો એ આઈસીયુ બંધ કરવામાં આવે અથવા બીજી જગ્યાએ ફેરવવામાં આવે છે કે ભાઈ જનરલ વોર્ડમાં રાખી દેવાને, હવે આઈસીયુની જરૂરિયાત નથી। તો એવું નથી કે કોરોના અત્યારે મુક્ત થઈ ગયું છે આખો દેશ આપણો, ગુજરાતની અંદરમાં હજી કેસો નીકળે જ છે, એટલે ક્યારે અનાસુરતી જે એવો કેસ આવી જાય તો એને ક્યાં રાખવામાં આવે। અને જે આઈસીયુમાં એવું થોડું છે કે ખાલી કોરોનાનો પેશન્ટને જરૂર છે, શ્વાસના દર્દી હોય, અમુક બીજા અનેક પ્રકારના દર્દીઓ હોય એને પણ આઈસીયુની જરૂર, ઓક્સિજનની જરૂર હોતી હોય છે। તો એના બાબતે જે આ હિલસાલ છે એ જો આઈસીયુ સાલું રહે તો અમુક ગરીબ દર્દીઓને પરવડે, નહીંતર પ્રાઇવેટ જવા માટે એક દિવસનો ચાર્જ 5-25 હજારનો ખર્ચ આવતો હોય તો ગરીબ દર્દીઓને પરવડે નહીં। જો વહેલી તકે જો આનું નિકાલ નહીં લેવે અને આઈસીયુ યથાવત નહીં રાખે તો અમારે આગળ રજૂઆત કરવી પડશે। રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ હજુ ગુજરાત સંપૂર્ણપણે કોરોના મુક્ત નથી, તેવા સમયે આઈસીયુ વોર્ડની સરકારી હોસ્પિટલમાં તાતી જરૂરિયાત રહે છે। ઉપરાંત અન્ય ગંભીર રોગોમાં દર્દીઓ માટે આઈસીયુ વોર્ડ આશીર્વાદરૂપ બની જતો હોય છે। સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સારવાર માટે આઈસીયુ વોર્ડનો ચાર્જ રૂપિયા 5,000થી લઈને 25,000 જેટલો થતો હોય છે, જે ખર્ચ સામાન્ય વર્ગને પરવડી શકે નહીં, ત્યારે આવા વર્ગ માટે સરકારી હોસ્પિટલનો આઈસીયુ વોર્ડ જ જીવનદાતા બની શકતો હોય છે। તેવા સંજોગોમાં હોસ્પિટલનું તંત્ર આઈસીયુ વોર્ડ બંધ કરવાની હિલચાલ કરી રહ્યું છે, જેની સામે સમગ્ર જિલ્લામાંથી રોષ વ્યાપી રહ્યો છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલનું આઈસીયુ એટલે જરૂરિયાતમંદ અને સામાન્ય વર્ગ માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે। સામાન્ય રીતે આઈસીયુમાં રૂપિયા 5,000થી 25,000 સુધીનો ડેઇલી ખર્ચ આવતો હોય છે ખાનગી હોસ્પિટલમાં। આ તમામ સુવિધાઓ જે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 5,000થી લઈને 25,000 સુધીમાં એક દિવસના ચાર્જ પર મળે છે, તે તમામ સુવિધાઓ ભાવસીજી હોસ્પિટલના આઈસીયુમાં વિનામૂલ્યે આપવામાં આવે છે। આઈસીયુમાં ખૂબ જ સુંદર અને નિષ્ઠાપૂર્વક કામ કરનારો નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરનો સ્ટાફ છે। અહીં લોકોને એ પણ યાદ છે કે કોરોના કાળમાં હજારો પોરબંદરવાસીઓનો જીવ માત્ર ને માત્ર આઈસીયુના કારણે બચી શક્યો છે, અહીંના ડૉક્ટરોની અને નર્સિંગ સ્ટાફની સરાહનીય કામગીરીના કારણે બચી શક્યો છે। આ જ આઈસીયુ બંધ કરવાની જાણે નોબત આવી હોય તે પ્રકારનું વર્તન ભાવસીજી હોસ્પિટલનું તંત્ર કરી રહ્યું છે। ભાવસીજી હોસ્પિટલના તંત્રમાં કોઈપણ કારણોસર પોરબંદરની જે આ સરકારી હોસ્પિટલનું આઈસીયુ છે તે બંધ કરવાની હિલચાલ કરવામાં આવી રહી છે। જો આઈસીયુ બંધ થશે તો પોરબંદરના હજારો જરૂરિયાતમંદ દર્દીઓ રદડી પડશે,
જે લોકોને એક રૂપિયો પણ ખર્ચ ન કરી શકે તેવા પ્રકારના લોકો એકદમ બિલકુલ સામાન્ય વર્ગના લોકોને પણ અહીં વિનામૂલ્યે તમામ સારવાર તમામ દવાઓ આપવામાં આવે છે. અતિશય અદ્યતન મશીનની સુવિધાઓ પણ આ આઈસીયુમાં ઉપલબ્ધ છે. તેમ છતાં કોઈપણ કારણોસર પોરબંદરની આ હોસ્પિટલનું તંત્ર આઈસીયુ બંધ કરવાની હિલચાલ કરી રહ્યું છે, જેને લઈને દર્દીઓમાં અને ખાસ કરીને પોરબંદર જિલ્લાવાસીઓમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો આઈસીયુ બંધ કરવામાં આવશે તો હજારો દર્દીઓ રઝળી પડશે, હજારો લોકો પૈસાના વાકે કદાચ મોતને પણ ભેટી શકે જો આઈસીયુ બંધ કરવામાં આવે તો. ત્યારે આઈસીયુમાં આ બંધ કરવાની હિલચાલને લઈને સમગ્ર જિલ્લામાંથી રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા 3 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ પોરબંદર NSUI દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે, પરંતુ કોરોના કાળને લઈને વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ ન મળવાથી 10,000 જેટલા વિદ્યાર્થીઓ 3 વિષયમાં નપાસ થયા છે. આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેવા હેતુસર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 3 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ પોરબંદર NSUI દ્વારા કરવામાં આવી છે. હાલ ધોરણ 12 સાયન્સનું જે પરિણામ આવ્યું છે તે પરિણામમાં આપણે જોઈએ તો 3 વિષયમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે ઘણી બધી રજૂઆત પણ આવી છે. રાજ્યમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એક દુઃખદ બાબત કહેવાય, કારણ કે કોરોના કાળ બાદ જ્યારે આ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તો ત્યારે એ પણ એક કારણ હોઈ શકે કે તેમને માત્ર ઓનલાઈન શિક્ષણ જ મળ્યું છે, જેને કારણે આ પરિણામ નબળું આવ્યું છે. ત્યારે અગાઉ 2 વર્ષ પહેલાં પણ જ્યારે અમે રજૂઆત કરી હતી અને 2 વિષયની પૂરક પરીક્ષા લેવાની માંગણી કરી હતી ત્યારે બોર્ડે સ્વીકારી કરી હતી. આ વખતે પણ અમારી એક એવી માંગણી છે કે જે 3 વિષયમાં વિદ્યાર્થીઓ નપાસ થયા છે તેમની જે 2 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે છે એને બદલે જો 3 વિષયમાં પૂરક પરીક્ષા લેવામાં આવે તો આ જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય બગડે નહીં. કારણ કે સાયન્સના જે વિદ્યાર્થીઓ હોય છે તે ઘણા આપણે ખબર જ હોય છે કે કેટલા મહેનતુ હોય છે અને ઘણી ચિંતા પણ કરતા હોય છે. ત્યારે તેના ભવિષ્યને લઈ અને 3 વિષયની પૂરક પરીક્ષા આપી દેવામાં આવે તેવી અમારી એક શિક્ષણ મંત્રીની એક અમે જિલ્લા શિક્ષણ અધિકારી મારફત એક રજૂઆત કરી છે. આજે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની માંગ સાથે NSUIના અનેક કાર્યકરો ઉપસ્થિત રહી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાણા વિસ્તારમાં એક આધેડ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના છાયા વિસ્તારમાં કેનાલ પાસે રહેતા વિનોદભાઈ વાલજીભાઈ ટાંક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર છાયા વિસ્તારમાં તેમના ઘર સામે કેનાલ નજીક જાહેર જગ્યા પર તેઓ લાકડા નાખતા હતા, જે બાબતે પેશકદમીનો આક્ષેપ કરી પ્રદીપપુરી જયરામપુરી પરી નામના શખ્સે 2 વખત પોલીસ વિભાગમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે વિનોદભાઈના પુત્ર સાથે પ્રદીપ પરીને બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આધેડના ઘરે પહોંચી વિનોદભાઈ નામના આધેડ પર પ્રદીપ પરી, જયરામ પરી, રમેશ પરી, પ્રદીપ પરી અને અજય પરી, લાલ પરી સહિતના 4 જેટલા શખ્સોએ પાઇપ અને પથ્થર વડે હુમલો કરી ઢોરમાર માર્યો હતો. મારું નામ વિનોદભાઈ વાલજીભાઈ ટાંક, રહેવાનું છાયા રતનપર રોડ કેનાલની બાજુમાં. શું ઘટના બની? કાલે ઘટના મારી ઉપર એનીએ હુમલો કર્યો અને મને કે તારે બાંધવું છે ને, હાલ અમારે બાંધી લેવું છે. આ 4 વ્યક્તિ આવ્યા, 3 વ્યક્તિએ પાણા માર્યા અને 1 વ્યક્તિ પ્રદીપપુરી પાસે પાઇપ હતો. ચારેયના નામ શું હતા? ચારેયના નામ પહેલાં પ્રદીપપુરી, પછી અજયપુરી. એ મને પૂછવા આવ્યો કે તારે બાંધવું છે ને એટલે એમ, અને પછી આવ્યો ધર્મેશપુરી અને પછી આવ્યો વિજયપુરી. અને પછી મારવાનું કારણ, મારા ત્યાં લાકડા પડ્યા છે. એ મારી આગળ આની પહેલાં મારી ઉપર 2 વખત અરજી કર્યું એની, આ લાકડા ઉપાડવાની પોલીસમાં, એટલે પોલીસથી મને દબાવવાની કોશિશ કરી. એટલે મેં પોલીસને જવાબ આપ્યા કે ભાઈ મારી જો પેશકદમી ક્યાંય કરેલી હોય તો તમે પાડી શકો, બરાબર છે, તમે કોઈ પણ મેં ખોટું ક્યાંય કર્યું હોય તો તમે કરી શકો. તો મેં પોલીસને જવાબ આપ્યો કે 15 વર્ષ પહેલાંની આ ઓરડી છે, ત્યાં મારા લાકડા પડ્યા છે, મેં કાલે નથી રાખ્યા કે આજે નથી રાખ્યા. ઓરડી નગરપાલિકાની છે ને એમાં દરવાજો તૂટેલો હતો ને એમાં લાઇટના મીટર છે, બરાબર છે.
એ લાઇટના મીટરમાં કોઈ પણ જાનહાનિ ન થાય એ માટે મને નગરપાલિકાના 15 વર્ષ પહેલાંના સભ્યએ અને ચીફ ઓફિસરે કીધું હતું કે ભાઈ તું અહીં લાકડા આડા રાખી દે, બરાબર, પછી અમે આનો દરવાજો લઈને બનાવી લેશું. હજી દરવાજો બન્યો? હવે તો ઓરડી જ પાડી નાખી છે તો દરવાજાનો. કોણે કોણે તમને ત્યાં લાકડા રાખવાનું કીધું? એ ત્યારના ઓફિસર એ ભાઈ, એમાં છાનકીભાઈ ત્યારે નહોતા, ત્યારે ચીફ ઓફિસર કોઈ બહારના હતા. મારવામાં પાઇપ પ્રદીપપુરી પાસે પાઇપ હતો અને વિજય, અજય અને ભાઈ ધર્મેશપુરી એ ચારેય ત્રણેય પાસે ગાંધીભૂમિ પોરબંદરમાં જનસેવા કેન્દ્ર ખાતે પીવાના પાણીની વ્યવસ્થા જોવા મળતી નથી, જેને કારણે અરજદારોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે જનસેવા કેન્દ્ર પર તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે છેલ્લા 3 માસથી પીવાના પાણીનું કુલર અને આરો પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અરજદારોને પીવાનું શુદ્ધ પાણી મળી શકતું નથી. અહીં દિવસ દરમિયાન જિલ્લાભરમાંથી સેંકડો અરજદારો આવતા હોય છે, ત્યારે અહીં ભર ઉનાળે બળબડતા તાપમાં અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને જરૂરિયાતમંદ વર્ગના અરજદારોને પણ ફરજિયાતપણે પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે. આ કેન્દ્ર પર તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ખાસ પાણી જેવી વ્યવસ્થા જે નોર્મલ છે, સામાન્ય આપણે ઘરમાં પણ આપી શકતા હોઈએ, એની વ્યવસ્થા કરવા માટે ખાસ અનુગ્રહ સાથે નમ્ર નિવેદન વિનંતી કરીએ છીએ. અગાઉ પણ મામલતદારે જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી, ત્યારે અરજદારોએ તેમની સમક્ષ પણ આ સમસ્યા રજૂ કરી હતી. ત્યારે મામલતદારે વહેલી તકે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ખાતરી આપી હતી, પરંતુ તેને ઘણો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ઉઠી રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કોરોના કાળ બાદ લગભગ 2 વર્ષ બાદ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ આજે સવારે 10 વાગે જાહેર થવાના સમાચાર સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં વહેતા થયા હતા. જો કે આ સમાચાર ફેક હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડના સચિવના જણાવ્યા અનુસાર આજે ધોરણ 10 અને 12 ના પરિણામના સમાચાર ખોટા છે. હજુ સુધી બોર્ડનું પરિણામ જાહેર થયું નથી, ત્યારે કોઈ ટીખણખોડ દ્વારા શાળાઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા આ પ્રકારના મેસેજ વાયરલ કરાયા છે, જેને લઈને બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પરિપત્ર જાહેર કરીને વાયરલ થયેલા પરિપત્ર અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફેક પરિપત્રની સાથે એક ફેક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં આજે 17 તારીખે સવારે 10 વાગે બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વાતો થઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ DS પટેલે સ્પષ્ટતા કરી છે. હાલ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું નથી, કારણ કે પરિણામ માટે બોર્ડ દ્વારા હજુ તૈયારીઓ ચાલી રહી છે. તેના પ્રકારના મેસેજ પર વિશ્વાસ કરવો નહીં તેવું પણ જણાવ્યું છે. રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં કુલ 14 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના આંત્રોલી ગામે દરિયા કિનારે એક વ્હેલ મછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. 40 ફૂટ લાંબી આ માછલીનો મૃતદેહ જોવા લોકો ઉમટી પડ્યા હતા અને આ માછલીનું મોત 15 દિવસ પહેલા થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોરબંદરના દરિયા કિનારે અવારનવાર વ્હેલ માછલીઓ નજરે ચડતી હોય છે, પરંતુ આટલી વિશાળ કદની માછલીનો મૃતદેહ જોવો એ પણ એક વિચિત્ર ઘટના છે. આજે તણાઈ આવેલ હેમ્પબેક વેલ માછલીનો મૃતદેહ લગભગ 40 ફૂટ જેટલો લંબાઈ ધરાવતો હતો. આ પ્રકારની માછલીઓનું વજન 100 ટન આસપાસ હોઈ શકે છે. વેલ માછલીઓની પ્રજાતિમાં બ્લુ વેલ, સ્પોમ વેલ, કિલર વેલ, પાયલટ વેલ અને બેલુગા વેલ સહિતની અનેક પ્રજાતિઓ જોવા મળતી હોય છે. આ પ્રકારની માછલીઓ હવામાં શ્વાસ લઈ શકે છે અને તેમનું લોહી પણ ગરમ હોય છે. એક સમયે આ માછલીઓ માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે.
જેનામાં કરોડરજ્જુ અને હાડકાઓ પણ વિશાળ પ્રમાણમાં હોય છે. આ પહેલા વર્ષ 2021માં વહેલ માછલીનો મૃતદેહ દીવના દરિયાકાંઠે તણાઈ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃત હાલતમાં દરિયા કિનારે પહોંચેલી આ હમ્પબેક વેલ માછલી દરિયાની અંદર કોઈ અકસ્માત અથવા તો પથ્થર સાથે ટકરાવાને કારણે મૃત્યુ પામી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં પોરબંદરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ગર્લ્સ એન્ડ બોયઝની આ સ્પર્ધામાં પોરબંદરના અનેક વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે, જે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પોરબંદરનું નેતૃત્વ કરશે. પોરબંદર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અંડર 14 એજ ગ્રુપમાં 20-25 કિલોગ્રામમાં જનમમય સદાણી પ્રથમ સ્થાને, 25-30 કિલોગ્રામની સ્પર્ધામાં ધનેશ સેરાજી, 30-35 કિલો સ્પર્ધામાં યુવલ માલવિયા, 40-45 કિલોની સ્પર્ધામાં આકાશ બામણિયા, 50-55 કિલો સ્પર્ધામાં પાર્થ મકવાણા, 55-60 કિલોગ્રામની સ્પર્ધામાં વેદાંત માંડવિયા અને 60 કિલોગ્રામ ઉપરની સ્પર્ધામાં પાર્થ ઓડિદ્રાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર 17 બોયઝ કેટેગરીમાં ધવલ દેસાઈ, હર્ષિલ બામણિયા, શ્રીપાલ આસરા અને વેદાંત ઓઝા સહિતના વિદ્યાર્થીઓ અલગ અલગ વેઇટ કેટેગરી સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. આ ઉપરાંત અંડર 14 ગર્લ્સમાં માહી ભટ્ટ, ગીતા તોરણિયા, સ્નેહા કોટિયા, કૃપા જુંગી, જાનવી પાણખાણિયા, આનંદી વાઘેલા અને એબોવ 70 ગર્લ્સ કેટેગરીમાં માનિયા ગોહેલ, દિયા થાનકી, રાધિકા દવે અને કુંજન સામાણી સહિતની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કેતન કોટિયા, જિલ્લા રમતગમત કચેરી દ્વારા જે છે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન થયેલ, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે સ્થાન પ્રાપ્ત કરી અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીઓ આગામી જે છે ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જે છે પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે, જે રાજ્યકક્ષાએ નડિયાદ અને કડી મુકામે જે છે સ્પર્ધા થવાની છે. તો આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને પોરબંદરનું જે છે નામ રોશન કરે એ માટે જે છે દરેકને જે છે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ. તમામ સ્પર્ધાઓમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્શલ આર્ટસ એક્સપર્ટ કેતન કોટિયા, સુરજ મશાણ અને જયેશ ખેતરપાળ અને મહેશ મોતી વરસ સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડા સંગ્રહ કરવા માટેનું ગોડાઉન અત્યંત બિસ્માર હાલતમાં છે અને ચોમાસું નજીક છે ત્યારે છાણા લાકડાનો જથ્થો પલળી જાય નહીં તે માટે તંત્ર સમારકામ કરાવે તેવી કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની મુખ્ય સ્મશાન ભૂમિ ખાતે ગોડાઉન બિસ્માર હાલતમાં નજરે ચડે છે. જે સ્થળે લાકડા, છાણા અને ઘાસનો જથ્થો રાખવામાં આવે છે તે ગોડાઉન બિસ્માર બન્યું છે, જેને કારણે લાકડા સહિતની ચીજો સાચવવામાં મુશ્કેલી પડી રહી છે. આમ તો પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ભૂમિમાં સુવિધા વધારવા બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી ગોડાઉન બિસ્માર હાલતમાં છે અને ગોડાઉનનું સમારકામ કરવામાં આવ્યું નથી. ગોડાઉનની છત પણ ખવાઈ ગયેલી છે અને લોખંડ બહાર દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત ગોડાઉનની દિવાલમાં પણ મોટી તિરાડ પડી ગઈ છે. ચોમાસા દરમિયાન પાણી છત પરથી ટપકે છે. ગત વર્ષે જ ચોમાસા દરમિયાન વરસાદી પાણી છત પરથી ટપકતા લાકડા, છાણા, ઘાસ અને વગેરેનો મોટો જથ્થો ખરાબ થઈ ગયો હતો. ત્યારે હવે ચોમાસું નજીક આવે છે ત્યારે ગોડાઉનનું સમારકામ જરૂરી બની રહ્યું છે. સ્મશાનના કર્મચારીઓ દ્વારા આ ગોડાઉન સમારકામ માટે અવારનવાર લેખિત જાણ કરવામાં આવતી હોવા છતાં પાલિકાના તંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી નથી, જેને લઈને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના વિપક્ષી નેતા જીવનભાઈ જુંગી, પાલિકાના ચીફ ઓફિસર અને રાજ્ય સરકારને પત્ર લખી તાત્કાલિક રિપેરિંગ કરવા રજૂઆત કરી છે. પોરબંદર ખાતે હિન્દુ સ્મશાન ભૂમિમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા અને છાણાનો જથ્થો સચવાયેલો છે, પરંતુ લાકડા અને છાણા સાચવવા માટે જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે એ ગોડાઉન ઘણા વર્ષો જૂનું હોય અત્યારે જર્જરિત અવસ્થામાં છે. એને કારણે ચોમાસાની અંદર જે આ લાકડા અને છાણાનો જથ્થો પાણીની અંદર પલળી જાય એવી શક્યતા છે અને મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ લાકડા અને છાણા છે એ નકામા થાય એવી પૂરેપૂરી દહેશત છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટી સંચાલિત પોરબંદર નગરપાલિકાને વારંવાર લોકોએ રજૂઆત કરેલી છે, પરંતુ
આ નગરપાલિકાના સત્તાધીશો છે એને માત્ર ને માત્ર જ્યાં ભ્રષ્ટાચાર કરી અને જ્યાં પૈસા મળતા હોય એવા વિકાસના કામોની અંદર રસ છે. ગયે વખતે પણ છાણા અને લાકડાનો જથ્થો છે અને ઘાસનો જથ્થો છે એ પૂરેપૂરો પલળી ગયો હતો, કારણ કે છત ઉપરથી પાણી ટપકે છે, પૂરેપૂરું લોખંડ બહાર દેખાય છે. એના જે ગોડાઉનની જે દિવાલો છે એ દિવાલો પણ ખૂબ જર્જરિત થયેલી છે. તો ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાંથી બહાર આવી અને તાત્કાલિક ધોરણે હિન્દુ સ્મશાન ભૂમિ છે એનું જે ગોડાઉન છે એમનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું જોઈએ. અને એમને એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે હિન્દુઓના નામે ચૂંટણી વખતે મત લઈએ છીએ, પણ જો હિન્દુ ધર્મનું જો કોઈ કામ કરવાનું આવે તો કામ કરવાની અંદર છે એ પૂરેપૂરું દુર્લક્ષ સેવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. તો સ્મશાન ખાતે તાજેતરમાં લાકડાની પણ અછત સર્જાય છે, ત્યારે એક તરફ પાલિકા સામાન્ય સભામાં સ્મશાનના ખર્ચ માટે લાખો રૂપિયા મંજૂર કરી રહી છે, તો બીજી તરફ સ્મશાનમાં જરૂરી વસ્તુ પણ ઉપલબ્ધ કરી શકતી નથી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં થોડા વર્ષો પૂર્વે પૂર્વ મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કોલેજ માટે જરૂરી મેન પાવરના અભાવે આ મેડિકલ કોલેજ ના મંજૂર થઈ હતી. ત્યારે આ બાબતની રજૂઆત જેસીઆઈ દ્વારા કરવામાં આવતા આખરે મેડિકલ કોલેજ માટે 481 જગ્યાની ભરતી મંજૂર આપવામાં આવી છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેઝ 3 અંતર્ગત જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજોની સુવિધાઓ નથી ત્યાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના ભાગસ્વરૂપે પોરબંદર જિલ્લામાં પણ 3 વર્ષ પહેલા મેડિકલ કોલેજ માટે 551 કરોડની રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ મેન પાવરના અભાવે આ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. એથી પોરબંદર મેડિકલ કોલેજ માટે તાત્કાલિક જરૂરી મહેકમ મંજૂર કરી સ્ટાફની ભરતી કરવા જેસીઆઈ પોરબંદર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તે રાજ્ય રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ 1-4ની કુલ 481 જગ્યાઓ માટે ભરતી કરવાની મંજૂરી આપવામાં આવતા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદરની અંદર મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આજથી 3 વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ સ્ટાફના અભાવે, મેઇન પાવરના અભાવે કેન્દ્રીય મેડિકલ કાઉન્સિલ છે એમણે આ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવતી નહોતી. એટલે જેસીઆઈ પોરબંદર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંને આરોગ્ય વિભાગોને અને બંને આરોગ્ય મંત્રીશ્રીઓને રૂબરૂ મળીને તથા પત્રો પાઠવીને પોરબંદરની જે મેડિકલ કોલેજ શરૂ કરવા માટે મેઇન પાવરનો અભાવ છે એ તાત્કાલિક મેઇન પાવરની ભરતી કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, અને કેન્દ્રીય ટીમ દ્વારા પણ જેસીઆઈની રજૂઆત બાદ રીઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું, અને એમના બાદ આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ માટે ક્લાસ 1 અને 2ની 167 જગ્યાઓ તથા ક્લાસ 3 અને 4ની 314 એમ મળીને કુલ 481 જગ્યાઓની આજે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહેકમ છે એ કાયદેસર રીતે મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને પોરબંદરની જનતાની સુખાકારી માટે જે મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જે જરૂરી મેઇન પાવરનો અભાવ હતો એની આજે ભરતીની જાહેરાત કરી છે ત્યારે અમે ખૂબ આનંદ સાથે આ જાહેરાતને વધાવીએ છીએ અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ વિકલ્પ ભારદ્વાજ અને સેક્શન અધિકારી હિતેશ જાની દ્વારા પરિપત્ર જાહેર કરી પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ 1 અને 2ની 167 જેટલી જગ્યાઓ તથા વર્ગ 3 અને 4ની 314 જગ્યાઓ, આમ કુલ મળી 481 ઘટતી જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવતા હવે નવા સત્રથી પોરબંદર મેડિકલ કોલેજ શરૂ થવાની આશા ઉજળી બની છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં મોઢવાડા ગામના નાથા હતા પૂજનીય માનવામાં આવે છે. નાથા હતાના નામથી એક અપ્યો એટલે કે અબોલા ચાલતા આવે છે, જે અંગે તારીખ 22 મેના રોજ નાથા હતાની સમાધિ સ્થાન ગડુ ગામ ખાતે પ્રમાણભૂત સહમતિ અને પ્રાર્થના સાથે સમાધાનના પ્રયાસ રૂપે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે
સૌની સામે એક વાત મૂકતા હર્ષ અનુભવું છું. વર્ષોના વર્ષો પછી નાથાઆતા દ્વારા એક પ્રમાણભૂત સંકેતના આધારે નાથાઆતાના યજમાન સ્થાને એક એવું આયોજન થાય કે ફરી જે સમાજની વચ્ચે વર્ષોથી એક વિચારોના મતભેદ કહીએ કે પછી બે ભાઈઓની વચ્ચે એક દિવાલ કહીએ, કદાચ આજે આતાની કંઈ એવી ઈચ્છા હોય કે આનો કંઈક માર્ગ નીકળે, કંઈક સુલે ભર્યો એક રસ્તો નીકળે, તો નાથાઆતાના સંકેતિક પ્રમાણ સાથે આ એક એક સેતુરૂપ કાર્ય ગણી શકાય એનું આયોજન થયેલું છે. અને એ આયોજનની અંદર કુચરી ગામના બધા જ ફરિયાના વડીલો આગેવાનો આવે, ઓઢાણિયા પણ આવે, એ રીતે જેટલા પાખી ભાઈઓ છે એ બધા આવે, અને સાથે સાથે નાથાઆતામાં જે કોઈ શ્રદ્ધા ધરાવે છે, જે કોઈને નાથાઆતા પ્રત્યે આસ્થા છે, એ બધી જ વ્યક્તિઓ આતાના સ્થાને આવી શકે. આતાની જ પ્રેરણાથી જો એક આવા સુલેહભર્યા કાર્યનું, શુભ કાર્યનું આયોજન થતું હોય તો નાથાઆતા તરફથી હું સુરાણી પરિવારની દીકરી છું અને મોઢવાડિયા પરિવારમાંથી આવું છું, નાથાઆતાના જ વંશમાંથી આવું છું, તો કદાચ આતા એક દીકરી જાણીને મારા ખભે હાથ મૂક્યો હોય, મને નિમિત્ત બનાવી એક જવાબદારી સોંપી હોય, તો આતાના વિશ્વાસે અને નાથાઆતાના જ યજમાન સ્થાને આ કાર્યક્રમનું આયોજન થયેલું છે, તો પૂરા સમાજને રવિવાર તારીખ 22/5/2022 નાથાઆતાની સમાધિ ગળું સ્થાને સૌ કોઈ શ્રદ્ધાળુઓએ આવવું, ઉપસ્થિત રહેવું અને ત્યાં પણ નાથાઆતાના પ્રમાણિત સંકેત સાથે જે કંઈ થશે એ નિર્ણય લેવામાં આવશે. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિ અટકાવવા માટે તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે રૂપિયા 50 લાખ જેટલી માપદર રકમની આવક દંડ પેટે સરકારી તિજોરીમાં જમા થઈ છે તથા વધારાના દંડની રકમ વસૂલવાની કામગીરી ચાલુ છે. કુતિયાણા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુતિયાણા તાલુકાના રોઘડા ગામે રાત્રિના સમય દરમિયાન ભાદર નદીના પટ વિસ્તારની બાજુમાંથી 4 ટ્રેક્ટર દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરતા હોવાનું જાણતા 4 ટ્રેક્ટર જપ્ત કર્યા હતા. તેમજ કુતિયાણા તાલુકાના રોઘડા તથા ચોટા ગામે જુદી જુદી જગ્યાઓ પરથી રેતીના સ્ટોક કુલ 10 જેટલા સ્ટોક સીઝ કરવામાં આવેલ છે. ત્યારે સીઝ કરેલ રેતીનો અંદાજિત જથ્થો 8,600 મેટ્રિક ટન જેટલો રહેલો છે. કુતિયાણા ગામના સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી અંગે ફરિયાદ મળતા તંત્રએ રેડ કરી હતી, જેમાં એક હિટાચી મશીન, એક ડમ્પર તથા એક ટ્રેક્ટર જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધી અંદાજે રૂપિયા 5 લાખ જેટલી માતબર રકમની આવક દંડ પેટે સરકારી તિજોરીમાં જમા થયેલ છે તથા વધારાના દંડની રકમ પણ વસૂલવાની કામગીરી ચાલી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના મહિયારી ગામ ખાતે એક પ્રસંગમાં માણાવદરથી એક પરિવાર આવ્યો હતો, જેમાં રસોઈ બનાવતી વખતે આ પરિવારના માતા પુત્ર ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડાયા હતા, જે ઘટનામાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. માણાવદર ગામે મિતડી રોડ પર રહેતા રામભાઈ ગોગનભાઈ ઓડિદ્રાએ પોલીસને આપેલ નિવેદન મુજબ તેમના પત્ની હીરાબેન તથા 1 વર્ષનો પુત્ર વિદિત રામભાઈના સાડાના ઘરે મહિયારી ગામ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ગત તારીખ 14ના રોજ હીરાબેન ગેસના ચૂલા પર સવારના સમયે રસોઈ બનાવતા હતા, જેમાં તપેલીમાં રહેલા તેલમાં ભડાકો થતા હીરાબેન તથા તેમનો 1 વર્ષનો પુત્ર વિદિત દાઝી ગયા હતા, જેને સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માસૂમ વિદિતનું મોત નિપજ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઝેરી મધમાખીનો ત્રાસ યથાવત જોવા મળે છે, જેમાં અનેક વખત લોકો પર હુમલા થયા હોવાના બનાવો સામે આવ્યા હોવા છતાં વન વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 7-1 વર્ષથી ઝેરી મધમાખીનું ઝુંડ લોકો પર હુમલો કરી દેતું હોવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં કાંટેલા, કુછડી, રાણાવાવ અને બરડા પંથકના અનેક ગામોના લોકો આવી ઝેરી મધમાખીઓના શિકાર બન્યા છે, જે મામલે અનેક વખત વન વિભાગને રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.
તેમ છતાં પોરબંદરમાં એવી પણ ફરિયાદો ઉઠી રહી છે કે ઝેરી મધમાખી અંગે વન વિભાગને ફરિયાદ કરવામાં આવે છે તો પણ વન વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ભાદર એક ડેમ આવેલો છે. આ ડેમ પાણીથી ભરપૂર હોવાને કારણે આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં તેવું સરકારી તંત્ર જણાવી રહ્યું છે. જેતપુરના હૃદયસમો ભાદર એક ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ડેમ ગણાય છે. આ ડેમ 34 ફૂટની સપાટી ધરાવે છે, જેમાં હાલ 26 ફૂટ કરતા પણ વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ વિસ્તારના ઉનાળુ પાક માટે આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ આપવામાં આવશે. તો પાણીની સપાટી પૂરતી હોવાને કારણે આ વર્ષ દરમિયાન પાણીની સમસ્યા પણ ઉપલબ્ધ થશે નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર પંથકના ખેડૂતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરને આવેડનપત્ર પાઠવ્યું છે. સાની ડેમનું કામ મંદગતિએ ચાલતું હોવાથી વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. જામકલ્યાણપુર પંથકના ટંકારિયા, સૂર્યવદર, ભાટિયા, જેપુર, આશિયાવદર, દૂધિયા અને પાનેલી સહિત 110 જેટલા ગામોની પીવાના પાણી તેમજ 12 જેટલા ગામોની સિંચાઈનું પાણી પૂરું પાડતો સાની ડેમ કલ્યાણપુર અને ઓખા મંડળ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. 2 વર્ષથી આ ડેમનું નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ કામ મંદ ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સાની સમિતિ દ્વારા અનેક ગામના ખેડૂતોએ મળી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી હતી. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા 55 વર્ષથી અખંડ રામધૂન બોલાવવામાં આવે છે. ત્યારે આજે તારીખ 17મી મે છે, ત્યારે આજથી 55 વર્ષ પૂર્વે 17મી મે ના રોજ આ રામધૂનની શરૂઆત થઈ હતી, જે આજે પણ યથાવત ચાલુ છે. ત્યારે આ અંગે જુઓ અમારો આ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરમાં અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે અનેરી શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. આ મંદિર ખાતે છેલ્લા 55 વર્ષથી અવિરત રામધૂન બોલાવવામાં આવે છે. રામનવમી સહિત વિવિધ તહેવારોના દિવસે આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી દરમિયાન મંદિરો બંધ રહ્યા હતા, ત્યારે પણ રામધૂન યથાવત જોવા મળતી હતી. અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17 મે 1967ના દિવસથી કરવામાં આવી હતી. ત્યારથી છેલ્લા 55 વર્ષ દરમિયાન અહીં ટાઢ, તાપ, વરસાદ અને અનેક કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે. રામધૂનમાં હાજરી આપતા ભાવિકોને ભગવાન શ્રી રામની ઉપસ્થિતિ ત્યાં હોય તે પ્રકારની અનુભૂતિ થાય છે અને દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ પણ અખંડ રામધૂન મંદિરે દર્શનનો લાભ લઈ રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિર પાછળ પતંજલિ સ્ટોરના ટેરેસ પર નિઃશુલ્ક યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પતંજલિ ભારત સ્વાભિમાનના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી દ્વારા અહીં વિનામૂલ્યે યોગની તાલીમ આપવામાં આવે છે, ત્યારે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાળકો અને ભાઈઓ બહેનો આ યોગની તાલીમ લઈ રહ્યા છે. હવે જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડ બંધ કરવાની હિલચાલ. જરૂરિયાતમંદ વર્ગ માટે આશીર્વાદરૂપ વોર્ડ બંધ થવા સામે છબરો વિરોધ. રાજ્યભરમાં ધોરણ 10-12ના પરિણામનો ફેક મેસેજ વાયરલ. શિક્ષણ બોર્ડના સચિવે અંતે સ્પષ્ટતા કરવી પડી. માધવપુરના દરિયાકાંઠે મહાકાય વેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો. દરિયા અકસ્માત કે પથ્થરમાં ટકરાવાથી માછલીના મોતનું અનુમાન. જામકલ્યાણપુર પંથકમાં સાની ડેમનું નવનિર્માણ મંદ ગતિએ. ઓખા મંડળના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી વહેલી તકે કામ પૂર્ણ કરવા કરી માંગ. તો આતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.